સુરતમાં નકલી મળવાની પરંપરા યથાવત રહી હોય તેવું લાગી રહ્યું છે. નકલી ચીજ વસ્તુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં શહેરના સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. ફેક્ટરી નકલી બ્રાન્ડેડ સાબુ હાર્પિક બનાવતી હતી. નકલી ડેટોલ સાબુ સહિતનો મોટો જથ્થો પ્રાપ્ત થયો હતો. શહેરમાં નકલી બનાવતી અસલી ફેક્ટરી ઝડપાઈ છે. બ્રાન્ડેડ સાબુ હાર્પિક લિક્વિડ સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું રિપ્લિકેશન થતું હતું. તેમાં નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી, જેમાં કંપનીએ પોલીસને સાથે રાખી છાપો માર્યો હતો. નકલી ચીજ વસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં જપ્ત થયું હતું. તેમાં બનાવટી ડેટોલ સાબુ લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરાયો. તેમજ સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી, તેથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. સમગ્ર રાજ્ય સહિત સુરતમાં નકલીની બોલબાલા થઈ ગઈ છે. લોકો પણ સસ્તું જોઈને અસલી છે કે નકલી તેની જાણકારી વગર ખરીદવા પડાપડી કરી રહ્યા હોય, જેના સીધો લાભ ભેજા બાજુ ઉઠાવી જાય છે. અગાઉ ગુજરાતનું આર્થિક શહેર તરીકે જાણીતા સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા 10 મહિનાની અંદર અસલીના નામે નકલી પ્રોડક્ટનો કાળા કારોબાર કરી 5 જેટલી ફેક્ટરીઓ ઝડપાઈ છે, જેમાં નકલી નોટ, નકલી ઘી, નકલી શેમ્પૂ, નકલી વિમર અને નકલી આયુર્વેદિક દવાની ફેક્ટરીનો સમાવેશ થયો છે. આ 5 ફેક્ટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો છે. રાજ્યમાં વધી ગયેલ નકલી વેપલાને લઈને સરકારની સંબંધિત વિભાગની એજન્સીઓ કડક હાથે કામ લે તે સમયની માંગ છે. ટીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.